મારી યુટ્યુબ ચેનલ ટીચર હેન્ડ હોલ્ડિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે બલદેવભાઈ ચૌહાણ નામના મારા એક શિક્ષક મિત્ર કે જેમણે કોમેન્ટ કરેલી છે કે કુલ 29 બાળકમાંથી 28 બાળકનું સ્કેનિંગ પૂર્ણ બતાવે છે, પણ આ એક કયું બાળક રહી ગયું તેનું નામ જોવા માટે અથવા જેટલા બાળકના સ્કેનિંગ થઈ ગયા છે તેનું નામ સહિત લિસ્ટ જોવા માટે કોઈ વ્યવસ્થા ખરી? તો ચોક્કસ બલદેવભાઈ તેના માટેની વ્યવસ્થા છે, અને આજના વિડીયોમાં આપણે તે જ જોવાના છીએ કે કેટલા બાળકોની એન્ટ્રી થઈ ગયેલી છે અને કેટલાની બાકી છે, તેમની નામ સહિતની યાદી કઈ રીતે મેળવવી. તો આજનો વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે, અને આપ જો મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી તમામ નવી વિગતો સીધી જ આપના સુધી પહોંચાડી શકીએ. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ ખોલીશું. ગૂગલ ક્રોમમાં આપણે SSA ગુજરાત એવું સર્ચ કરીશું, તો આપણી જે SSA ગુજરાત માટેની વેબસાઇટ છે તેની લિંક સૌથી પહેલાં જોવા મળે છે. SSA ગુજરાતની વેબસાઇટમાં આપ જોઈ શકો છો શિક્ષકો અને બાળકોની રોજની ઓનલાઈન હાજરી પૂરવા માટે આપણે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમમાં જઈએ છીએ. ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમમાં અહીં તમારે તમારો યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી અને પછી કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. કેપ્ચા કોડ એન્ટર કરી અને આપણે લોગિન પર ક્લિક કરીશું. હવે મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો સ્કૂલના પોર્ટલમાં હું લોગિન થઈ ગયો છું. હવે સૌથી ઉપર જે ત્રણ આડી લાઈન છે તેના પર ક્લિક કરતા આવા ઓપ્શન ખુલે છે, તેમાં સૌથી નીચે એક્ઝામ એન્ટ્રી સ્ટેટસ રિપોર્ટ તેના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાં જ એક નવું પેજ ખુલે છે, તેમાં આપણે ક્લાસ સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ સેક્શન A અને ત્યાર પછી સર્ચ પર ક્લિક કરીશું. સર્ચ પર ક્લિક કરતાં જ અહીંયા આપણને બાળકોના આધાર UID, સ્ટુડન્ટ નેમ, ક્લાસ, સેક્શન અને ગુજરાતી અને ગણિતના માર્ક જે એન્ટર કર્યા છે તે જે બાળકોની એન્ટ્રી થઈ ગઈ છે તે આપણને ગ્રીન બતાવે છે, અને જે બાળકોની એન્ટ્રી બાકી છે તે આપણને રેડ બતાવે છે. તો આપ જોઈ શકો છો 1 થી 10 એન્ટ્રી છે. ધારો કે એક જ પેજમાં બધા બાળકોનું લિસ્ટ જોવું છે તો અહીંયા 10ના બદલે આપણે મેક્સિમમ 100 સિલેક્ટ કરી દઈશું, જેથી 100 બાળકો હશે ત્યાં સુધીનું લિસ્ટ આપણને એક જ પેજમાં બતાવશે. તો મિત્રો, આ રીતે આપણે તમામ બાળકો કે જેમની એન્ટ્રી થઈ ગઈ છે તેનું લિસ્ટ જોઈ શકીએ છીએ. તો ચોક્કસ આજના વિડીયોમાં આપને કંઈક નવું જાણવાનું મળ્યું હશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સુધી શેર કરવા માટે વિનંતી, અને હજુ પણ આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.